વશીકરણ કે ભૂતપલિત વશ કરવાની વિદ્યા એટલે મેલી વિદ્યા. આજના સમયમાં દરેક લોકો મેલી વિદ્યા કરે છે, એટલે કે જાદુ ટોના કરતા હોય છે અને યુક્તિઓ પણ કરતી હોય છે. લગભગ ઘણા બધા લોકો મેલી વિદ્યા પણ શીખે છે અને તેનો પ્રયોગ પોતાના સગા સંબંધીઓ પર જ પહેલા કરતા હોય છે. આ મેલી વિદ્યા ખૂબ જ ભયાનક હોય છે. જો આ કાળો જાદુ તમે શીખી જાઓ તો તેને શીખી લીધા પછી છોડી શકતા નથી. તો આજે આ જ કાળી વિદ્યાને મહિલા ટોળકીએ ગુનાખોરીના માર્ગે અપનાવી છે. આપણે જાણીએ છીએ કે તાંત્રિક વિધિ અને અંધશ્રદ્ધાના નામે કેટલાક અબોલ જીવોની બલિ ચડાવવામાં આવે છે, પરંતુ સુરતના પરપ્રાંતિ વસ્તી ધરાવતા વિસ્તારના એક એવી મહિલા ટોળકી સક્રિય થઈ છે કે તેઓ બોલતા માનવીને પણ મેલી વિદ્યાના નામે ભાન ભૂલાવી મેલું કામ કરી જતી રહેતી હતી. સુરતમાં મહિલા ટોળકીએ બદલી મનની પરિભાષા. મેલી વિદ્યાના નામે મેલું કામ કરતી મહિલાઓ આજના ટેકનિકલ યુગમાં પણ અમુક લોકો માને છે મેલી વિદ્યામાં. વિધર્મી મહિલાઓ માતાજીના નામે મેલું કામ કરતી ઝડપાઈ. સ્થાનિક મહિલાઓએ અધર્મ કામ કરતી મહિલા ટોળકીને આપ્યો મેથી પાક. વિધર્મી મહિલા ટોળકી ધાર્મિક ફાળો માંગવાના નામે ઘરમાં પ્રવેશ્યા બાદ પરપ્રાંતી મહિલાઓને વિશ્વાસમાં લઈ તમારા ઘરમાં મેલી શક્તિનો વાસ છે એમ કહી તાંત્રિક વિધિના બહાને સમોહિત કરી દાગીના સેરવીને રફુચક્ર થઈ જતી હતી. જો કે ગઈકાલે ડિંડોલીમાં સ્થાનિક લોકોએ તેમને ઝડપી પાડી ડિંડોલી પોલીસને સોંપી હતી. છેલ્લા કેટલાક સમયથી મહિલા ટોળકીએ લિંબાયત અને પાંદેસરા તેમજ ડિંડોલી જેવા વિસ્તારમાં પરપ્રાંતીય મહિલાઓને તાંત્રિક વિધિના બહાને સંમોહિત કરતી હતી અને જ્યારે ભોગ બનનાર મહિલા ભાન ભૂલી જતી હતી ત્યારે સોના ચાંદીના દાગીના ઉપર હાથ ફેરો કરીને ફરાર થઈ જતી હતી. તો આ ઠગ મહિલાઓએ અત્યાર સુધીમાં કઈ જગ્યાએ અને કેવા કારસ્તાન કર્યા તેને વિગતવાર જાણીએ. લિંબાયત આસપાસના 3 રસ્તા પાસે કુબેરનગરમાં દિનેશ રામ બહાદુર યાદવ પરિવાર સાથે રહે છે, જેઓને ત્યાં 2 અજાણી મહિલા આવી પહોંચી હતી અને ઘરેણાની પૂજા કરી આપવા કહી તમારા ઘરમાં સારું થઈ જશે તેમ જણાવ્યું હતું, જેથી દિનેશભાઈની પત્ની ઉર્મિલાબેને ઘરેણા પૂજા માટે આપ્યા હતા. તે વેરા પરિવારજનોએ નજર ચૂકવી બંને ઠગ મહિલા 2500ની કાનની બુટ્ટીની ચોરી કરી પલાયન થઈ ગઈ હતી. ઉર્મિલાબેન કોણ છે યાર, એને કઈ કે આ ઘટના હોય આપતે? કુબેરનગર 220 અમારે સાથ 2 લેડીઝે આવી હતી બચ્ચો કા એસા મન્નત માંગ કે હમરે પાસે 11 રૂપિયા લી ફિર હમરે માથા પે કુછ એસા હાથ રખ કે બોલી કે આપકો એસા કુછ તુમ્હારે ઘર મેં ભૂત પ્રેત કા વાસ હૈ તો આપ હમકો સોના દીજીએ ઓર કુછ પૈસે દેજીએ તો હમ તુમ્હારે ઘર કા સુખ શાંતિ કર દેંગે પૂજા પાઠ કરકે. ફિર આપને ક્યા દિયા થા? હમને એક સોને કા એસા સુઈ ડોરા દિયે થે ઓર એસા 2-3 હજાર રૂપિયા દિયે. ફિર ઉસને હમકો બોલા કે ઠીક હૈ મેં 4 બજે તક લેકે આઉંગી. બહોત કસમ ખાઈ થી લેકિન આપસ નહીં આઈ. ફિર મેરે કો મના કરકે ગઈ કે એસા મેં બાદ મેં તુમકો કિસી કે બોલના મત જબ તક મેં નહીં આકે દે દું. જબ આકે દે દૂંગી તભી બતાના, નહીં તુમ્હારી કન્યા લડકી હૈ સબ તુમ્હારે લડકી કે ઉપર બુરા છાયા પડેગા. ફિર મેને નહીં એસા ઉન લોગ કે બતાઈ 4 બજ ગયા. ફિર મેં 5 બજે અપને બચ્ચો કો ભી બતા દિયા અપને ઘરવાલે કો ભી બતા દિયા. તો લોગ ને મુજે બહોત ડાંટા બહોત બોલા એસા તો બહોત ઘર મેં એસા હમારે ઝઘડા હો ગયા સાથ મેં. આપ દૂસરે કો ક્યા મેસેજ દેના ચાહતે ઇસકે બારે? દૂસરો કે ક્યા સાહેબ કુછ નહીં એસા હો હમારે સાથ બહોત હુઆ લેકિન દૂસરો કે સાથ મેં એસા નહીં હોના ચાહીએ. ઓ એસા હમારા એસા કહના હૈ કે જૈસે હમ ભલે એસા ગયે ઉનકે બાત મેં આ ગયે લેકિન દૂસરા કોઈ એસા અભી કભી ભૂલ નહીં કરને. ઠગ મહિલાઓને ચોરી કરવા માટે હવે માતાજીનો પણ ડર રહ્યો ન હોય તેમ માતાજીના નામ પર પરપ્રાંતિ મહિલાઓને ચાડી ખાતી હતી અને સફળતાપૂર્વક ગુનો આચરતી હતી. બીજા કિસ્સામાં પાંડેસરાના શિવનગરમાં તુલસા નામની મહિલાના ઘરે આ મહિલાઓ પહોંચી હતી. માતાજીના નામે ચંદો આપવાનું જણાવી મહિલાને સંમોહિત કરી હતી અને તેની પાસે 2 નંગ સોનાની બુટ્ટી તેમજ સાડીઓ લઈ ગઈ હતી. જો કે તુલજાએ જે તે સમયે ફરિયાદ કરવાનું ટાળવ્યું હતું, પરંતુ જ્યારે તુલસાને જાણ થઈ કે ડિંડોલીમાં આવી જ મહિલાઓને સ્થાનિક લોકોએ મેથી પાક ચખાડ્યો છે, ત્યારે તેણે પણ પોલીસ મથકે પહોંચી પોતાની સાથે થયેલ ઠગાઈ અંગે ફરિયાદ આપી હતી. જી આપકા નામ? મેરા નામ તુલસા. જી કોનસી જગા ક્યાં હુઆ થા?
ये शिवनगर सोसाइटी में रहती हूँ मैं, और तीन मांगने वाली आई थी तो बोली मेरा बच्चा गूंगा है तो माता संतोषी माता का हम लोग पूजा करेंगे तो आपसे जो हो 11 रुपये हमें दे दीजिए। तो हमने भाई सोचा माता जी के नाम से क्या मना करूँ, तो मैंने 11 रुपये उसको दिया। फिर उसने मेरे सिर पे हाथ फेरा और 11 रुपये मेरे सिर से उतारा, जिसके बाद मुझे कुछ पता नहीं चल रहा था मैं क्या कर रही हूँ। तब फिर वो जो मांगती गई मैं सब निकाल के देती गई उनको। उन्होंने मुझसे गहने मांगे, रुपया मांगे और मुझसे एक साड़ी मांगी, तो मैंने वो सब निकाल के उन्हें दिया। फिर जिसके बाद फिर वो बोली कि मैं शाम को आऊँगी, तुम्हारा जो भी सामान है मैं सब लौटा दूँगी, ऐसा करके वो लोग फिर चली गई। फिर आई नहीं शाम तक, मैंने देखी, फिर मैं अपने पति को बचाए, अपने लड़कों को बताई, फिर ये लोग सब ढूंढने लगे, लेकिन वो उन लोगों को पता नहीं चला। फिर मैं इतना घबरा गई थी कि फिर मैंने पुलिस स्टेशन में भी रिपोर्ट नहीं लिखाई, और मेरी तबीयत भी खराब रहती है उसमें। फिर अभी पुलिस फरियाद करी आपने? हाँ, मैंने फरियाद कर दी। और फिर कल मुझे न्यूज़ पेपर में पता चला, तो फिर मैं मुझे मालूम पड़ा कि डिंडोली में वो लोग पकड़ाई है, तो हम सीधा वहीं गए देखने के। तो वो लोगों ने मेरे उनको पहचाना, उन्होंने मेरे को ही पहचान लिया। शहर ना अलग अलग विस्तार में पर प्रांतीय महिलाओं ने तांत्रिक विधि ना बहाने निशान बनावती 4 महिला टोड़की ने डिंडोली पुलिस से ₹10,41,721 ना सोना चांदी ना दागीना साथे झड़पी पाड़ी हती। ઉત્તર પ્રદેશની વતની અને સુરતમાં ગોડાદરા આસપાસ દાદાના મંદિરની સામે પ્રકાશનગર પ્લોટ નંબર 9-14 બીજા મારે સંજયભાઈ રબારીના મકાનમાં ભાડેથી રહેતી ફરજાના ભત્તુ ઉર્ફે નસીબ અહમદ કંથુ અંસારી, સહોદરા ઉર્ફે ખેરુનિસા રશીદ અબ્દુલ ઉર્ફે કલ્લુ મુલ્લી અંસારી અને પ્લોટ નંબર 81ના પહેલા માળે વિશાલભાઈના મકાનમાં ભાડેથી રહેતી ગોહુ નૂર મોહમ્મદ ભોનુ અંસારી તેમજ નાજમા ઉર્ફે મીના ગુલ મોહમ્મદ અંસારીને પોલીસે ઝડપી પાડી ₹10.42 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને સાડી મળી કુલ ₹10,48,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઝડપાયેલી ચારેય મહિલાઓ મુસલમાન હોવા છતાં હિન્દુ નામ ધારણ કરી મુખ્યત્વે પરપ્રાંતીય હિન્દુ મહિલાઓને જ ટાર્ગેટ કરતી હતી અને સુરતના લીંબાયત ઉડના ખટોડરા પાંદેસરા વિસ્તારમાં ફાળો માંગવાના બહાને ઘરમાં પ્રવેશી તમારા ઘરમાં ભૂત પ્રેતનો વાસ છે, અમે પૂજા કરીશું તો સારું થઈ જશે એમ કહી મહિલાઓને સંમોહિત કરી દાગીના રોકડ સાડી સેરવી લેતી હતી। ચારે મહિલાઓએ 70થી વધુ ગુનાઓ આચર્યાની પોલીસને આ શંકા છે। તેઓ મહિલાઓને ધમકી પણ આપતી હતી કે જો તું વિધિ બાબતે કોઈને પણ જણાવશે તો પતિ અને બાળકો મરી જશે। આથી ભોગ બનનાર મહિલાઓ ફરિયાદ નોંધાવતી ન હતી। મહિલાઓ અત્યાર સુધી અનેક વખત માતાજીના નામ પર ચંદો માંગવામાં સફળ રહી હતી, પરંતુ ડિંડોલી વિસ્તારની મહિલાઓમાં ખરેખર માતાજીએ પ્રવેશ કરી મેલું કામ કરનાર મહિલાઓના 70થી વધુ ગુના ડિટેઇન કર્યા હોવાનું પ્રતીત થાય છે। ચારે મહિલાઓ વિરુદ્ધ ડિંડોલી પલસાણા પાંડેસરા લિંબાયતમાં ગુના નોંધાઈ ચૂક્યા છે। આ ઉપરાંત તેમણે ખતોડરા ઉધના પાંડેસરા લિંબાયતની હદમાં બીજા 15 જેટલા ગુના આચર્યા હોવાની કબૂલાત કરી છે। આ ટોળકીએ શહેરમાં 70થી વધુ ગુના આચર્યા હોવાની શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ મહિલાઓ પતિને ખબર પડી જશે તેવા ડરથી ફરિયાદ કરવા આગળ આવતી નથી, જેથી આ ટોળકીનો ભોગ બનેલ પરિવારોને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે। સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કેટલીક મહિલાઓ લીંબાયત, ગોરાદરા, ડિંડોલી તેમજ અન્ય પરપ્રાંતીય વિસ્તારમાં ફરી અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના રહેવાસીઓ જ્યાં હોય ત્યાં મહિલાઓ ઘરમાં એકલી મળે ત્યારે ઘરમાં પાણી પીવાના બહાને અથવા તો અન્ય કોઈ બહાને ઘરમાં એમની સાથે અંદર પ્રવેશ કરી પછી ઘરમાં ગયા બાદ મહિલાને થોડી વિશ્વાસ મળે કે તમારા ઘરમાં મેલી શક્તિનો વાસ છે, એવી બધી વાતો કરી અને મેલી શક્તિ દૂર કરવા માટે એમના માથે હાથ પહેરીને માતાજીના નામથી એ રીતના કરી અને વિશ્વાસમાં લઈને વિધિ કરવાના માટે એમને લલચાવતા હતા અને વિધિ કરવાના બહાને એ મહિલાઓ પાસેથી સ્ત્રી જે ઘરમાં આવી હોય તેની પાસેથી એના ઘરેણા સોના ચાંદીના ઘરેણા એમની પાસેથી લઈ અને એના ઉપર વિધિ કરવા માટે તે લઈ જતા હતા। એ સોના ચાંદીના ઘરેણા આપ્યા બાદ એ વિધિ કર્યા પછી પાછા આપવાની એમને વિશ્વાસ આપતા હતા, પરંતુ પછી ક્યારેય એ મહિલાઓ આવતી નહીં અને આવા પ્રકારના બનાવો ઘણા બધા સુરત શહેરમાં બનતા હતા। એ બનાવોને અનુસંધાને છેલ્લા કેટલા સમયથી પોલીસ કાર્યવાહી કરતી હતી, એમાં ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ચૌહાણ તથા સર્વેલન્સ પીએસઆઈ આરતી ગંજી અને એમની ટીમને બાતમી મળી કે 4 મહિલાઓ આ રીતના જે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુના આચરે છે
એ ઘોડાગા વિસ્તારમાં રહે છે. એ પૈકી એમણે 4 મહિલાઓની ધરપકડ કરી છે ગઈકાલે, જેમાં ફરજાના ભટ્ટુ નસીબ અહમદ અંસારી, જે મૂળ જલાલપુર જૌનપુર ઉત્તર પ્રદેશની રહેવાસી છે, સહોદરા ઉર્ફે ખેરુનિસા રશીદ અબ્દુલ કલ્લુ મુરલી અંસારી, જે વારાણસી ઉત્તર પ્રદેશની રહેવાસી છે, ગોહુ તે નૂર મોહમ્મદ માનુ ગોનુ અંસારી, જે વારાણસી ઉત્તર પ્રદેશની રહેવાસી છે, તથા નજમા ઉર્ફે મીના ગુલ મોહમ્મદ તેલે અંસારી, જે જૌનપુર ઉત્તર પ્રદેશની રહેવાસી છે. તે 4 મહિનાઓની ગઈકાલે ધરપકડ કરતા તેમની પાસેથી 10,41,000 ઉપરનો સોના ચાંદીના દાગીનાનો મુદ્દામાલ મળી આવે છે, તેમજ 6,000 રૂપિયાની કિંમતની સાડીઓ પણ મળી આવે છે. આમ કુલ 10,50,000 જેટલાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે. સોના ચાંદીના દાગીના અને સાડીઓ મળી, જેમાં ડિંડોલી, પલસાણા, પાંડેસરા અને લીંબાયત આમ 4 પોલીસ સ્ટેશનના ગુનાઓનો ભેદ પણ ઉકાયેલ છે, ઉકેલાયેલ છે. જ્યારે આ મહિલાઓ પાસેથી અન્ય જે દાગીના મળ્યા છે, એ દાગીના તેમણે અલગ અલગ સુરત શહેરમાં 15-20 જેટલી જગ્યાઓએ, જેમાં લીંબાયત, ઉધના, ખટોડા, પાંડેસરા આ વિસ્તારમાં આ પ્રકારના ગુના આચરેલ છે અને અન્ય પણ ગુનાઓ આમાં ભેગેલા હોવાની શક્યતા છે. હાલમાં તપાસ ચાલુ છે. કેમેરામેન મુકેશ ગુરવ સાથે બીજલ પટેલનો સ્પેશિયલ અહેવાલ, દિવ્યાંગ ન્યૂઝ સુરત.